વલસાડમાં ધોરે દાહડે એક બંગલામાં થયો ચોરીનો પ્રયાસ, તસ્કરો સીસી કેમેરામાં કેદ. વલસાડમાં ગત રોજ ધોરે દાહડે એક બંગલામાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હતો અને આ બનાવમાં બે શકબંધ ઇસમો બંગલાની બહાર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જો કે હજુ સુધી આ બનાવ અંગે કોઈ ફરિયાદ થઈ નથી ત્યારે આ સમગ્ર ઘટના અંગે સ્થળ પરથી મળતી વિગતો મુજબ વલસાડના બુદ્ધ સોસાયટીના બંગલા નંબર 11માં રહેતા એક પરિવાર ગત રોજ ફરવા માટે ગયા હતા. તે દરમિયાન બપોરના સુમારે બંધ બંગલામાં બે અજાણી મહિલાઓ રેકી કરવા આવી હતી અને તેમણે બંગલામાં તારું મારેલું જોયું ત્યાંથી નીકળી ગઈ હતી અને તરત જ બે અજાણ્યા ઇસમો બંગલાના કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી ચારે તરફ તપાસ કરીને ચોરી કરવાના ઈરાદે બંગલામાં પ્રવેશ્યા હતા અને દરવાજા પર લાગેલું તારું તોડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે આધુનિક ટેકનોલોજીના કેમેરાથી બંગલાના માલિકને તેમના મોબાઈલમાં એલર્ટનું એલાર્મ વાગતા તેમણે તેમના મોબાઈલમાં ચેક કરતા બંગલામાં બે શકમંદ ઇસમોને જોઈ લેતા તાત્કાલિક તેમને ત્યાં કામ કરતા કર્મચારીને બંગલા પર મોકલ્યા હતા. કર્મચારીને આવતો જોઈ બંનેને ચોરટાઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા અને સદનસીબે ચોરીનો બનાવ બનતા અટક્યો હતો. આ ચોરીનો નિષ્ફળ પ્રયાસને લઈને પોલીસે પણ હવે પેટ્રોલિંગ વધારવાની જરૂર બન્યું છે. કારણ કે જો દોરે દાડે આવા ચોરીસમો કોઈના પણ ડર વગર બંગલામાં ચોરી કરવા પ્રવેશે તો જવાબદાર કોણ? અને આવનારા દિવસોમાં દિવાળી વેકેશન આવતું હોવાથી મોટા ભાગે પરિવારજનો ઘર બંધ કરીને ફરવા જતા હોય છે, તેવા સમયે ચોરીના બનાવો વધુ બનતા પામે છે. આ બધી બાબતોને લઈને પોલીસ પેટ્રોલિંગ સહિત કડક કાર્યવાહી કરવાની તાતી જરૂર બની છે અને દિવસ તેમજ રાત્રિ દરમિયાન પોલીસનું પેટ્રોલિંગ વધે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે. કેયુર મિસ્ત્રી, જેડએસ ટીવી, વલસાડ.